ઓમ નમઃ શિવાય બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો જુઓ, આપણે કાલે ઇંગ્લિશનું પેપર છે, તો આપણે એનું આજે રિવિઝન કરીશું. રિવિઝન એટલે પુનરાવર્તન. તો મેં પેપર કાઢ્યું છે એ રીતે જ આમાં રિવિઝન લીધું છે. આ રીતનું જ પેપરમાં આવશે, તો તમારે એ રીતે તૈયારી કરી લેવાની. તો જોઈએ આપણે. જો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. તો આ રીતે તમને વિકલ્પ કેટ એટલે શું, તો જો વિકલ્પો આપેલા છે ને, અહીંયા બોક્સ આપેલું છે, જે વિકલ્પ સાચો હોય એ બોક્સમાં લખી દેવાનું. તો કેટ, કેટ એટલે શું થાય? મરઘી, કૂતરો, બિલાડી કે સસલું, શું થાય બોલો? તો તમને ખબર છે કેટ એટલે શું થાય? તો બિલાડી. તો અહીંયા આપણે લખીશું બી, કારણ કે આપણો બી જવાબ સાચો છે, એટલે બી અહીંયા લખીશું બી. હવે નેક્સ્ટ, એચ ખાલી જગ્યા ટી માં ખૂટતો અક્ષર મૂકો. અહીંયા જો બોક્સ આપેલું છે, તો તમારે અહીંયા એચ ખાલી જગ્યા ટી, તો ખાલી જગ્યામાં આવતો શબ્દ મૂકવાનો છે. તો જો અહીંયા આખા શબ્દો આપેલા છે, તો કયું ખૂટે છે તમારે જોઈ લેવાનું. તો જો અહીંયા એચ ઈ એન, તો આમાં ઈ તો આવે નહીં, કારણ કે પાછળ ટી છે. એચ યુ ટી, તો જો અહીંયા પાછળ ટી છે અને વચ્ચે ખૂટતો શબ્દ આપણે મૂકવાનો છે, તો શું આવશે? યુ. તો અહીંયા આપણે લખીશું યુ, એચ યુ ટી. તો કયો જવાબ સાચો છે? સી. તો અહીંયા બોક્સમાં પણ સી કરીશું. પછી જુઓ નેક્સ્ટ, લોગ એટલે શું થાય? લોગ એટલે આપણે શીખી ગયા કે લોગનો મતલબ શું થાય. તો જુઓ, બેટ થાય? ના ભાઈ. ઈંડું થાય? ના થાય. લાકડું, તો લોગ એટલે લાકડું થાય. તો જવાબ કયો છે? બી સાચો છે. તો આપણે બોક્સમાં લખીશું બી. આ રીતે તમારે કરી લેવાનું. પછી નેક્સ્ટ, સેવન એટલે કેટલા થાય? સેવન એટલે કેટલા થાય? સાત થાય, દસ થાય, આઠ થાય કે પાંચ થાય? તો તમને બધાને ઇંગ્લિશમાં નંબર્સ તો આવડતા જ હશે. વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન, ટેન સુધી તો શીખવાડ્યા જ છે. તો સેવન એટલે કેટલા થાય? તો સાત થાય. તો કયો જવાબ સાચો છે? એ. તો અહીંયા આપણે બોક્સમાં લખીશું એ. હવે જુઓ નેક્સ્ટ, ટોપ શેનો સ્પેલિંગ છે? ટી ઓ પી, ટોપ શેનો સ્પેલિંગ છે? તો જુઓ, ઘુવડ, કબૂતર, બિલાડી અને ભમરડો. તો આમાંથી કયું આવશે? ટોપ એટલે શું થાય? ભમરડો થાય. તો અહીંયા આપણો ડી જવાબ સાચો છે, એટલે બોક્સમાં આપણે ડી લખીશું. તો આ રીતે તમારે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ હોય એ બોક્સમાં જવાબ લખી દેવાનો. હવે જુઓ નેક્સ્ટ, ચિત્રો ગણો તથા અંક અને સ્પેલિંગ લખો. તો જુઓ અહીંયા આ કેટલી પિન, પિન એટલે ટાંકણી, કેટલી ટાંકણીઓ છે? તો જો આપણે ગણીએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો પાંચને પહેલાં અંગ્રેજીમાં આપણે લખીશું ફાઇવ. હવે આ ફાઇવનો સ્પેલિંગ લખવાનું છે, તો એફ આઈ વી ઈ ફાઇવ. પાંચ ટાંકણીઓ હતી એટલે આપણે ફાઇવ લખ્યું અને એનો સ્પેલિંગ લખ્યો. હવે આ જુઓ, કેટલા બલૂન્સ છે? બલૂન્સ એટલે ફુગ્ગા. તો કેટલા ફુગ્ગા છે ગણો. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો સાતને આપણે અંગ્રેજીમાં કઈ રીતે બોલીશું? સેવન. તો અહીંયા આપણે લખીશું સેવન. હવે સેવનનો સ્પેલિંગ અહીંયા બોક્સમાં લખવાનો છે, તો લખીશું એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત. તો આ રીતે તમારે ચિત્રો આપેલા હોય એમાં આ રીતે તમારે નંબર્સ લખવાના અને એનો સ્પેલિંગ લખવાનો. હવે નેક્સ્ટ, એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરો. તો જો અહીંયા મેં લખ્યા છે શબ્દો, એમાં એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો બી ખાલી જગ્યા એન, તો ખાલી જગ્યામાં શું આવશે? બીન. તો બી આઈ એન, બીન એટલે ડસ્ટબીન કહીએ છીએ ને આપણે, પેટી. એ પછી ખાલી જગ્યા એન ટી, તો આગળ શું આવશે? એ, એ એન ટી, આંટ એટલે શું થાય? કીડી. પી ખાલી જગ્યા એન, તો અહીંયા શું આવશે? ઈ, પી ઈ એન, પેન એટલે પેન. પછી જો એચ ખાલી જગ્યા ટી, તો શું આવશે? એચ યુ ટી, હર્ટ એટલે
ઝુંપડી, પછી ટી ખાલી જગ્યા પી, તો ખાલી જગ્યામાં શું આવશે? ઓ, ટોપ એટલે ભમરડો. હવે નેક્સ્ટ, નીચે આપેલા ઉચ્ચાર સામે અર્થ લખો. તો જો કાર, કાર તો આપણે એને શું કહેવાય? ગાડી. આ ઇંગ્લિશ શબ્દો આપેલા છે, આપણે એનું ગુજરાતી અર્થ લખવાનો છે. પછી બાઇસિકલ, બાઇસિકલ એટલે સાયકલ. પછી બસ, બસ એટલે તો બસ જ થાય. પછી વેન, વેન એટલે શું થાય? વાન. તો આ રીતે તમારે ઉચ્ચાર સામે એનો અર્થ આ રીતે ગુજરાતીમાં લખી દેવાનો. હવે જુઓ ને, નીચે આપેલા અંક સામે ઉચ્ચાર લખો. તો અહીંયા જુઓ, ઇંગ્લિશમાં તમને નંબર્સ આપેલા છે એટલે કે અંક આપેલા છે, એને આપણે એનો ઉચ્ચાર લખવાનો છે કે ઉચ્ચારમાં કઈ રીતે બોલાય એ લખવાનું છે. તો આપણે આને અંગ્રેજીમાં કઈ રીતે ઉચ્ચાર કરીએ છીએ? નાઇન. તો નાઇન આ રીતે તમારે ઉચ્ચાર લખવાનો. પછી આ શું છે? વન. તો અહીંયા શું લખીશું? વન. પછી ટુ. પછી આ શું છે? ફાઇવ. પછી આ સિક્સ. તો આ રીતે તમારે અંકના ઉચ્ચાર લખી દેવાના. હવે જુઓ નેક્સ્ટ, નીચે આપેલા ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. તો આની સામે આપણે સ્પેલિંગ લખવાનું છે, આનો સ્પેલિંગ શું થાય એ લખવાનું છે. તો જુઓ, જીપ. તો જીપનું સ્પેલિંગ લખીશું જે ડબલ ઈ પી. જુઓ, જીપ. પછી બોટ, તો બી ઓ એ ટી, બોટ. પછી સ્કૂટર, એસ સી ડબલ ઓ ટી ઈ આર, સ્કૂટર. આ રીતે તમારે એના સ્પેલિંગ પણ તૈયાર કરવા પડશે એટલે તમને પેપરમાં લખતા ફાવે. તો આ રીતે તમારે સ્પેલિંગ પણ લખવાના. હવે જુઓ નેક્સ્ટ, નીચે આપેલા અર્થ સામે ઉચ્ચાર લખવાનો છે. તો જુઓ, આ ગાડીને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ટ્રેન. તો અહીંયા આપણે લખીશું ટ્રેન. પછી સૂર્ય, તો સૂર્યને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? સન. સન એટલે સૂર્ય. પછી ગધેડો, તો ડોંકી. પછી સી, તો સીને અંગ્રેજીમાં શું કહેવાય? લાયન. લાયન એટલે સી. પછી જુઓ, બકરી, તો ગોટ. ગોટ એટલે બકરી. તો આ રીતે તમારે અર્થ સામે ઉચ્ચાર લખવાના હશે. તો આ રીતે તમારે પેપર તમારું આ રીતનું જ છે તો તમારે આ રીતે તૈયારી કરવાની રહેશે. ઓમ નમઃ શિવાય.